કેશોદના રઘુવંશી સમાજ દ્વારા મામલતદાર શ્રી કેશોદને આવેદન આપી તેઓની રજૂઆત ગૃહ મંત્રી સુધી પહોંચાડવા વિનંતી કરી છે, જેમાં ખાસ કરીને જસદણ નિવાસી શ્રીમતી સોનલબેન વસાડીના નિવાસસ્થાન પાસે 29/2/2024 ના યોજાનાર ધરણા સામે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે. લોહાણા સમાજના સન્માનનીય નારી અને લોકસેવિકા શ્રીમતી સોનલબેન વસાણી કે જેઓ લોહાણા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેમજ રાજકીય ક્ષેત્રે પણ અગ્રણી હોય અને સર્વ સમાજને સાથે લઈ ચાલનારા સેવિકા છે, પરંતુ કોડીના રઘુવંશી સમાજના એક વેપારી આઈસ્ક્રીમ કેન્ડીનો બિઝનેસ કરે છે. તેઓએ દ્વારકા કેન્ડી મોકલેલી ત્યારે દ્વારકાના એક વ્યક્તિએ કેન્ડીમાંથી માખી નીકળવાનો ખોટો આક્ષેપ કરી વેપારીને ધાક ધમકી આપી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. આ સમસ્યાનો હલ કાઢવા કોડીનાના વેપારીએ સોનલબેન વસાણીનો સંપર્ક કરતા તેણીએ સમસ્યાના હલ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરેલો, પરંતુ કમનસીબે વાતનો વતેસર થતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું, ત્યારે સામેની વ્યક્તિએ પોતાના સમાજને ઉશ્કેરીને પોતાના સમાજની સાથે રહી જસદણ રહેતા સોનલબેન વસાણીના નિવાસસ્થાન પાસે તારીખ 29/2/2024 ના રોજ ધરણા કરવાનું નક્કી કરેલું છે. આ મુદ્દે કેશોદ રઘુવંશી સમાજે માંગણી કરી છે કે સોનલબેન વસાણીને કે તેમના પરિવારને તેમની મિલકતને અને પ્રતિષ્ઠાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે યોગ્ય પગલાં લેવા ગૃહમંત્રી શ્રીને સંબોધી મામલતદાર શ્રી કેશોદને આવેદનપત્ર આપ્યું છે. જય જલારામ, જય રઘુવંશ. આવતીકાલે 29/2/2024 રોજ કેશોદના રઘુવંશી મહિલા અગ્રણી સોનલબેન વસાણીના મુકામે, નિવાસસ્થાન મુકામે, જસદણ મુકામે અમુક તત્વોએ એમના ઘરની સામે ધરણાનો પ્રોગ્રામ કરેલો છે, જાહેર કરેલો છે. આ અનુસંધાને રઘુવંશી મહિલાને કોઈ ક્ષતિ ના પહોંચે કે એની સામે કોઈ આર્થિક કે શારીરિક નુકસાની ન થાય તે હેતુ તેમને પ્રોટેક્શન મળે તે બાબતે આજરોજ કેશોદ રઘુવંશી સમાજના તમામ આગેવાનો બહુ મોટી સંખ્યામાં અત્રે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા છીએ અને તેમને પણ વિનંતી કરી છે કે તાજેતરની અંદર રઘુવંશી સમાજ સામે અવારનવાર ચમકલા થઈ રહ્યા છે અને રઘુવંશી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આપણા મોદી સાહેબ છે ભારતને મહાસત્તા બનાવવા ઝડપ લઈ જઈ રહ્યા છે ત્યારે આપણા ભારતના લોકો આવી રીતે નાની નાની વાતોમાં ઉશ્કેરાય અને એકબીજા સામે જે બધી ખોટી કન્નડગત કરી રહ્યા છે તેને અટકાવવી જરૂરી હોય. આજરોજ અમો રઘુવંશી સમાજ કેશોદ દ્વારા મામલતદારશ્રીને અમારી માંગણી અને લાગણી ઉપર સુધી માનનીય ગૃહમંત્રી સુધી પહોંચાડી અને આ બાબતે કોઈ અઘટિત ઘટના ન ઘટે અને સોનલબેન વસાણીને તમામ પ્રકારે પ્રોટેક્શન મળે તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે. જય જલારામ, જય રઘુવંશ.